હેલો વિદ્યાર્થી મિત્રો શું દેખાય છે તમને અહીં આગળ હા ગોલ્ડન કલરનું મંદિર ઓહો ગોલ્ડન કલરનું મંદિર જેવું દેખાય છે ઓકે યસ હા ગોલ્ડન ટેમ્પલ જ છે તો શું હા તો આજે આપણે ભણીએ છીએ ધોરણ બાર ધોરણ બાર પ્રકરણ બે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય શાસ્ત્ર ભારતીય સમુદાય અને સમુદાયના પ્રકારો અને તેની અંદર આજે આપણે ભણીશું શીખ બૌદ્ધ અને યહુદી સમુદાય વિશે યહુદી સમુદાય વિશે તો ચાલો આપણે આજે શરૂ કરીએ છીએ હા આ ગોલ્ડન ટેમ્પલ છે આજના મુદ્દા છે શીખ સમુદાય બૌદ્ધ સમુદાય અને પારસી સમુદાય વિશે આજે આપણે હવે ચર્ચા કરવાની છે જે બોર્ડની પરીક્ષા માટે અને બીજા પાઠનો ખૂબ જ આ એમપી પ્રશ્ન છે શીખ સમુદાય શીખ હા માથા પર પાઘડી હોય કડું કૃપાણ હોય એટલે આપણે તરત આપણા મગજમાં બેસ શીખ સમુદાય છોકરો બસ આપણે કરવાની છે તો સમુદાય વિશે વાત કરીએ કે શીખ ધર્મના અનુયાયીઓ મોટા ભાગે ભારત પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશોમાં જોવા મળે છે આ શીખ ધર્મના અનુયાયીઓ એટલે કોણ કે જે શીખ ધર્મ પાળે છે તે લોકો શીખ ધર્મ પાળે છે તે લોકો તો ભારતમાં ક્યાં આગળ જોવા મળે એમ વાત કરીએ કે આ ધાર કે આપણું ભારત છે ગુજરાત આવ્યું તો અહીં જે પંજાબ આવ્યું ને પંજાબ છે અને ઉત્તર અને પૂર્વના કેટલાક પ્રદેશોમાં તેમના અનુયાયીઓ જોવા મળે છે આમ તો આખા ભારતમાં ફેલાયેલા છે આપણે આપણું ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર મુખ્ય મથકોની અંદર તમને શીખ તો જોવા જ મળે છે હા પણ સંખ્યા કેવી છે તેમની ઓછી છે એટલે ક્યાં આગળ જોવા મળે ભારતમાં પંજાબ અને ઉત્તર પૂર્વના પ્રદેશોમાં જોવા મળ્યા શીખ ધર્મ સમતાવાદી અને સમન્વયકારી છે સમતાવાદી બધાને સમાન રાખનાર અને સમન્વય કરી હળી મળીને રહે છે એટલે આની એક વિશિષ્ટતા થઈ કે શીખ ધર્મ એ સમતાવાદી અને સમન્વયકારી છે તમને કેવો લાગે છે મારા વિડીયો સારા લાગે છે ને તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેનો ધર્મગુરુ ગુરુ ગ્રંથ સાહેબ છે ધર્મ ધર્મગ્રંથ કયો છે ગુરુ ગ્રંથ સાહેબ ગુરુ ગ્રંથ સાહેબ એક માર્કમાં ટાઈમ પી છે અને તેના ધર્મસ્થાનને ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવે છે કઈ વાત થઈ ભાઈ ધર્મગ્રંથ કયો ગુરુ ગ્રંથ સાહેબ અને ધર્મસ્થાન કયું કહેવાયું ગુરુ દ્વારા તરીકે તેને ઓળખવામાં આવે છે તેઓ જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે અત્યાર સુધીના હિન્દુ ધર્મની અંદર જ્ઞાતિ વ્યવસ્થા હતી જ એમ શીખ ધર્મમાં પણ જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે તેમાં જાટ બ્રાહ્મણ ક્ષત્રિય અને કારીગર વર્ગની જ્ઞાતિ હોય છે ચાર જાતની જ્ઞાતિ હોય છે જાટ બ્રાહ્મણ ક્ષત્રિય અને કારીગર વર્ગની જ્ઞાતિ હોય છે આગળ વાત કરીએ તો હા જે શરૂઆતમાં બતાડ્યું હતું એ હા આ જ છે ગોલ્ડન ટેમ્પલ શું છે ભાઈ આ જ છે ગોલ્ડન ટેમ્પલ અમૃતસરમાં આવેલું ગોલ્ડન ટેમ્પલ આ આખું ગોલ્ડન ગોલ્ડન આખું મંદિર એમનું જે ગુરુદ્વારા ખરું ને આખું જ ગોલ્ડન ગોલ્ડન તમને લાગે એટલે તેનું નામ ગોલ્ડન ટેમ્પલ રાખ્યું છે શીખ ધર્મ અપનાવનાર નિમ્ન જ્ઞાતિના લોકો મજહબી તરીકે ઓળખાય છે એટલે કે બહારથી આવનાર લોકો તરીકે તેને ઓળખાય છે મજહબી લોકો તેને સરદાર કહેવામાં આવતા નથી એટલે જે શીખ ધર્મ અપનાવનાર નિમ્ન જ્ઞાતિના જે લોકો છે ને નિમ્ન જ્ઞાતિના તેમને સરદાર કહેવામાં આવતા નથી પણ શું કહેવામાં આવે છે મજહબી તરીકે તેમને ઓળખવામાં આવે છે તેમજ ધાર્મિક કીર્તન કરે છે તેને ગુરુબાની કહેવામાં આવે છે ગુરુબાની એટલે કે જે આપણે ભજન ગાઈએ ને એમ જ શીખ ધર્મની અંદર જે ભજન કીર્તન કે ધાર્મિક કીર્તન કરે ને તેને શું કહેવામાં આવે છે ગુરુબાની તરીકે ઓળખવામાં આવે છે તેમનામાં પાંચ ક નું ખૂબ જ મહત્વ છે પાંચ ક કયા પાંચ ક તેમનામાં પાંચ કનું ખૂબ જ મહત્વ છે આગળ જ વાત કરી તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કેશ કંગન કડુ કચ્છ કિરપાણ નો સમાવેશ થાય છે સાનો સાનો તેમનામાં પાંચ ક કેશ કંગન કડુ કચ્છ કિરપાણ નો સમાવેશ થાય છે એ તમારે ખાસ ધ્યાન રાખવું હા એક માર્ક માટે પૂછાતું હોય છે કે ભાઈ પાંચ ક કયા તો કેશ કેશ કંગન કડુ કચ્છ કિરપાણ નો સમાવેશ કરવામાં આવે છે શીખ ધર્મમાં લંગરનું મહત્વ ઘણું હોય છે લંગર એટલે શું સમૂહ ભોજન તરીકે તેને ઓળખવામાં આવે છે નીચે બેસીન કરવામાં આવે છે તારક મહેતા કોઈ ઉલટા જોયું હશે ને ત્યારે તમે પેલા સોઢીને એમણે લંગરનું આયોજન કરેલું હતું ખબર હોય અને લંગર એટલે સીધી વસ્તુ છે કે એક જમણવાર રાખેલો હોય છે જેની અંદર કોઈ મજબ કે કંઈ કશું જ જોવામાં નથી આવતું ફક્ત ને ફક્ત સેવા જ કરવામાં આવે છે તેને લંગર કહેવામાં આવે છે અમૃતસરનું સુવર્ણ મંદિર તેમનું ધાર્મિક સ્થળ છે આ છે કયું મંદિર ગોલ્ડન ટેમ્પલ એટલે કે સુવર્ણ મંદિર તેમનું ધાર્મિક સ્થળ છે બૌદ્ધ 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 સમુદાય 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 એવું ઘણું બધું ભણ્યા હતા પણ કયો બૌદ્ધ સમુદાય કોણ બૌદ્ધ સમુદાય ઓ કોણ આવ્યું કોણ આવ્યું અશોક રાજા અશોક રાજા યાસ હા બૌદ્ધ ધર્મ જેમણે અપનાવ્યો તો તે અશોક રાજા છે કે ભારતમાં શીખ ધર્મના અનુયાયીઓની જેમ બૌદ્ધ ધર્મનું પ્રમાણ પણ ઓછું જ છે બંનેનું પ્રમાણ ઓછું છે સૌથી વધારે હિન્દુ છે પછી મુસ્લિમ છે ખ્રિસ્તી છે ત્યાર પછી અન્ય ધર્મો આવે છે મોટાભાગના બૌદ્ધ ધર્મીઓ મહારાષ્ટ્રમાં વસે છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર એટલે કે કયું કહેવાય આજે આપણું જે ગુજરાત ખરું ને આ જે ગુજરાત ખરું ને આ ગુજરાતની મહારાષ્ટ્ર ઉત્તર પશ્ચિમ ભારત એટલે કયું થયું ઉત્તર અને પશ્ચિમ ભારત હું અહીં તમને દોરું ઉત્તર પશ્ચિમ ભારત આ થયું અહીંથી આપણું આ રાજસ્થાન નેમ એમ આવે આપણું ગુજરાત આવે ઉત્તર ઉત્તર અને પશ્ચિમ ભારત એટલે આટલા રાજ્યોમાં એટલે કે રાજસ્થાન કઈ દેવાશે પંજાબ હરિયાણા એટલું બધું કઈ દેવાશે એટલા રાજ્યો કઈ કે ત્યાં આગળ બૌદ્ધ લોકોનું પ્રમાણ વધારે છે તેમજ અરુણાચલ પ્રદેશમાં પણ આ બૌદ્ધ સમુદાયના લોકો રહે છે સમ્રાટ અશોકના સમયમાં ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવ ઘણો થયો હતો કારણ કે સમ્રાટ અશોક કે જ બૌદ્ધ ધર્મ પાડ્યો હતો બૌદ્ધિ વૃક્ષના નીચે ભણી ગયા છે ને આપણે બૌદ્ધ સમુદાય બૌદ્ધ સમુદાય હે ને ઘણો ફેલાવો થયો હતો સમ્રાટ અશોકના સમયગાળામાં આ આ શું આવ્યું ભાઈ આ સ્તૂપ છે ભાઈ સ્તૂપ સ્તૂપ કરો હું યાદ કરું છું આ એક બીજો છે હે બે સ્તૂપ છે જે ભારતમાં ખૂબ જ વખણાય છે પર્યટન તરીકે પણ આપણે જઈએ છીએ વાત કરીએ છીએ પહેલા અને બીજા સ્તૂપ વિશેની કયો કયો સ્તૂપ બૌદ્ધ ધર્મમાં હિન્દાન મહાયાન અને વિરાજમાન એવા ત્રણ સૈદ્ધાંતિક તફાવત છે કયા ત્રણ સૈદ્ધાંતિક તફાવત છે હિનયાન યાન પાછળ લાગ્યા હા બૌદ્ધ ધર્મની અંદર હિનયાન મહાયાન અને વિરાજમાન એવા ત્રણ સૈદ્ધાંતિક તફાવત છે અને બૌદ્ધ ધર્મમાં બે સ્તર છે સૈદ્ધાંતિક એટલે સિદ્ધાંતને માનનારા ત્રણ અને બે સ્તર છે ધર્મમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધોમાં આમાં પણ પાછું આવ્યું ભાઈ બૌદ્ધોની અંદર બૌદ્ધ ધર્મમાં પણ બ્રાહ્મણ ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ છે ગૃહપતિઓ એટલે કે અધિકાર જન્મ આમ કહેવાય ને આપણે કેવા કહેવાય હિન્દુઓની અંદર વાણિયા તરીકે ઓળખવામાં આવે ને તેને જ આ ગૃહપત્ય તરીકે ઓળખવામાં આવે જ્યારે નિમ્ન સ્તરમાં બૌદ્ધ ધર્મોમાં ધર્માંતરિત થયેલા આદિવાસીની સીમાંત સમૂહો છે એટલે જે ધર્માંતરણ કરીને જાય છે નિમ્ન સ્તરનું હોય છે જેવું આપણે શીખમાંય જોયું હે ને બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને સીમાંત સમૂહો છે જેમ ધર્માંતરણ કર્યું છે તે લોકો હું તમને ખબર પડી ગયા આ આ શું છે ભાઈ કયો સ્તૂપ કહેવામાં આવે છે આ સારનાથનો સ્તૂપ છે આ પહેલો સારનાથનો સ્તૂપ છે અને આ કયું છે સાંચીનું સ્તૂપ છે સારનાથ અને સાચી સ્તૂપ છે વાત કરી છે આપણે આગળ બૌદ્ધ ધર્મ વિશે વાત પૂરી થઈ બોધી ગયા એ બૌદ્ધ ધર્મના મહત્વના કેન્દ્રો છે બોધી ગયા વાહ 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 બૌદ્ધ વાર્મ તેમના ધર્મગુરુ એ લામા તરીકે ઓળખવામાં આવે છે બૌદ્ધ ધર્મની અંદર આ કોણ છે ભાઈ લામા છે ધર્મગુરુ લામા તરીકે તેમના ધર્મ સ્થાનમાં વિશ વિલ વિશ વિલ વિશ એટલે કે કંઈક સારી વિશ આપી એમ કહે ને હેપી બર્થડે વિશ આપી કહેવાય કંઈક સારું કહેવું એને વિષ કહેવાય વિશ વિલ વિ લેતા પહેલું કેમ કારણ કે તમને જ કહું કે અશોક સ્તંભ જે અશોક રાજા એ બાંધ્યો હતો ને તેની અંદર રાષ્ટ્રધ્વજની અંદર છે બૌદ્ધ ધર્મના ના સ્થાન ને બૌદ્ધ મંદિર તરીકે ઓળખવામાં છે બૌદ્ધ મંદિર તરીકે ઓળખવામાં આવે બૌદ્ધના સ્થાનને બૌદ્ધ મંદિર તરીકે ઓળખાય છે તેમનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે ધ્યાન રાખજો હા આ તત્વજ્ઞાનની અંદર પણ અહીંયા આવે છે વિડીયો સારો લાગે તો શેર કરજો અને છેલ્લે સુધી જોતા રહેજો તેમનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે તેમજ તે કર્મ અને બૌદ્ધ ધર્મના સમુદાયમાં પુનર્જન્મમાં માને છે કયા જન્મમાં માને છે કયા જન્મમાં માને છે પુનર્જન્મમાં માને છે પુનર્જન્મ ભાઈ તમારા તમે સારા એવા આગળ વધી શકશો આગળ વાત કરી છે કે પારસી સમુદાય આ કોનું નામ તમે જાણો રતન ટાટા જમશેદજી ટાટા યાસ આ પારસી સમુદાયના જ હતા ભારતમાં પારસી સમુદાય ખૂબ જ નાનું છે આ પારસી સમુદાય એમનું જો મુખ જોવા જઈએ ને આપણે તો તમને એક આ મુસ્લિમ ધર્મ જેમ માથામાં વોરા લોકોને બધા જેમ ટોપી પડ્યા નહીં રીતના આખા સફેદ કપડા તેમનામાં વધારે જોવા મળે છે આ પારસી સમુદાય એમની અંદર ત્યાં આઠમી સદીમાં ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં થઈને ભારતમાં આવ્યા હતા સંજાણ બંદરે હે ને આવતું તો આપણે અને દૂધમાં સાકર પડે તેમ ભારતના રાષ્ટ્રીય જીવનમાં તે થઈ ગયા એકબીજાનામાં ભળી ગયા ભારતમાં તેઓ વેપારી સમુદાયની જીવનશૈલી અપનાવી વેપારી સમુદાય એટલે તો જમશેદજી તાતા વેપારી છે ને વેપારી સમુદાયની પ્રણી પ્રણાલી જીવનશૈલી અપનાવી તેમણે કોણે ભાઈ પારસી સમુદાયમાં ઓ આ પાછું શું આવ્યું હા દરેક ની અંદર તેનું ધર્મસ્થાન તો આવે જ છે તો પારસીઓનું કહ્યું જલ્દી 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 કોમેન્ટ કરો કોમેન્ટ કરો સાના તરીકે ઓળખવામાં આવે છે તરીકે ઓળખવામાં આવે છે આ શું છે અગિયારી છે વાત કરીએ છીએ ઓ આ લોકો હા એમનો ઉત્સવ ઉજવે છે ભાઈ હા કયો ઉત્સવ શું ઉજવે છે તે વાત કરીએ છીએ કહીએ તે પવિત્ર અગ્નિની પૂજા કરે છે પારસીઓ

સારા વિચારો હું સારા શબ્દો અને હુવર સ્ત એટલે સારા કર્મ વિચારો શબ્દો કર્મ કેવા રાખવાના સારા એટલે હુમ્સ હુ હુ તો આવ્યું એમ ઈ હુમ્સ હુ ને હુવર વેર વેર હુવર હે તેમના ધાર્મિક સૂત્રો છે તેમનું ધાર્મિક પુસ્તક અવેસ્તા છે હા આ તો તમને ખબર જ હશે હા વર્ષોથી આવે છે કે પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે અવેસ્તા છે અને પતેતી તેમનો મુખ્ય તહેવાર છે પતેતીની રજા પડે છે અને ઘણી બધી સ્કૂલોમાં પતેતીની રજા પડે છે પતેતી તેમનો મુખ્ય તહેવાર છે યહૂદી સમુદાય લાસ્ટ એન્ડ ફાઈનલ યહૂદી સમુદાય વિશે વાત કરીએ યહૂદી યહૂદી યહૂદીઓ યસ ઇઝરાયલ ઇઝરાયલ તમને યાદ આવી જવું જોઈએ હા ઇઝરાયલ વાત કરી છે ભારતમાં તેમની વસ્તી ઓછી છે વાત તો ખરી છે કારણ કે એસી ટકા હિન્દુઓ છે એક ટકા મુસ્લિમો છે ને પછીથી બધા જાતિઓ સૌ થાય એટલે તેમની વસ્તી સીધું છે કે ઓછી હોય જ યહુદી એ હિબ્રુ વંશના છે તેમનો વંશ છે તો કહે તે આ જેમ હિન્દુએ વંશના ને તેમ આ યહુદીઓ હિબ્રુ વંશના છે તેમના મુખ્ય બે જૂથ છે કયા કયા એક જૂથ એ ભારતની અંદર કોચિનમાં રહે છે કોચિન બંદર છે હે ને ભારતમાં કોચિન અને બીજું કોંકણ વિસ્તારમાં રહે છે કોંકણ કોચિન અને કોંકણમાં રહે છે તેમના ટેમ્પલ માઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે ટેમ્પલ એટલે મંદિર અને માઉન્ટ એટલે ટેકરા માઉન્ટ એમ પર આવેલું મંદિર એની રચના હશે એના જેવી યહૂદી સમુદાય વિશે ધર્મસ્થાનને ટેમ્પલ માઉન્ટ તરીકે પણ ઓળખવામાં તેમનું ધર્મ પુસ્તક નખ કે તે રાહ નખ કે તે નખ કે તે રાહ તરીકે તેને ઓળખવામાં આવે છે તેમના ધર્મગુરુને રબ્બી તરીકે ઓળખવામાં આવે છે ઓળખવામાં આવે છે પહેરવેશ છે જે તમને આઈડિયા આવે વિડીયો સારો લાગે તો શેર કરજો હા યહુદીઓના ધર્મનો ઉદભવ જેરુસલેમમાં થયો હતો તેમની ધાર્મિક ફિલોસોફી ન્યાય સત્ય શાંતિ પ્રેમ દયા અને કરુણા હતી શાંતિ પ્રેમ દયા કરુણા હા દરેક ધર્મની અંદર આ વસ્તુ આવે છે દરેક ધર્મોમાં તે જેહોવા અને યાહોવા જેહોવા યાહોવા કેમ કેમ ફરીથી ધ્યાન રાખજો હો જેહોવા અને યહોવા વાહ વાહ ખરું પેલા હોવા અને વાહ જેહોવા અને યહોવા માં માને છે આવડી જશે બે ચાર વાર વિડીયો જોજો બધા જ યહુદીઓના ઉપાસનાના કેન્દ્રમાં પૂજા આરાધના હોય છે અને ભારતમાંથી ઘણા એહુદ્યો ઈજરાયલમાં સ્થળાંતરિત થયા છે હા ઇજરાયલ ભારતનું ઘણું પાકું મિત્ર છે વર્ષો પહેલા જ્યારે ઇજરાયલ ઉપર પ્રહાર થયા હતા ત્યારે ભારતે જ તેને સાથ આપ્યો હતો અને બધા લોકોને અહીં રહેવા માટે મંજૂરી આપી હતી આપણે ભારત દેશની અંદર આમ એમ વાત કરીએ આજે આ સમુદાયો વિશેનું બધું પૂર્ણ થાય છે આમ આમ ભારતમાં દરેક ધર્મ સમુદાયમાં પણ વૈવિધ્ય રહેલું હોય છે આ ભારતના બધા ધર્મો છે અને તેની અંદર પણ શું રહેલું છે વૈવિધ્ય રહેલું છે ભારત સરકારે મુસ્લિમ શીખ ખ્રિસ્તી બૌદ્ધ પારસી છ સમુદાયને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા શરૂઆતમાં હતું લઘુમતી લઘુમતી એટલે કે જેમની સંખ્યા ઓછી હોય તેમને લઘુમતી તરીકે જાહેર કર્યા હતા ભારતમાં બધા મળીને સત્તર પોઈન્ટ સત્તર ટકા લઘુમતી વસ્તી વસે છે એટલે બ્યાસી પોઈન્ટ ત્યાં એવું છે હા બ્યાસી પોઈન્ટ ત્યાંસીને બ્યાસી ત્યાંસી હા અને બીજા બધા સત્તર પોઈન્ટ સત્તર એ લઘુમતી વસ્તી છે આમ આ ધાર્મિક લઘુમતીના કલ્યાણ માટે પણ કેટલીક જોગવાઈઓ કરેલી છે ક્યાં ભાઈ ભારતમાં તો મિત્રો જો વિડીયો સારો લાગે તો આ વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ થેન્ક યુ